नमस्कार दर्शक मित्रों, रियल नेटवर्क ना आ शिक्षण शो कार्यक्रम में आप सबनु हार्दिक स्वागत छे। दर गुरुवारे रात्र 9 कलाके शिक्षण जगत नी वातो लईने आपने कंई उपयोगी थाय, आवनारा समय में आपणे कंई वधु ए दिशा में आपणा बाळकोना भावी घडतर माटे विचारी शकीए, निर्णय लई शकीए એવા માહિતી તમને આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે। તો રિયલ નેટવર્કના આ શિક્ષણ શો કાર્યક્રમમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ શિક્ષણ શો કાર્યક્રમ ઘણા સમયથી દર ગુરુવારે તમારા સુધી અમે રજૂઆત કરીએ છીએ। આ કાર્યક્રમ બે ભાગમાં હોય છે। પહેલા ભાગમાં શિક્ષણની માહિતી જાણકારી આપવાનો પ્રયાસ છે અને બીજા ભાગમાં અમે નોકરી માટેની જે જાહેરાતો આવી હોય એ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો માત્ર નમ્ર પ્રયાસ કરીએ છીએ। અમને ખૂબ આશા છે કે આ માહિતી આપ સૌને ઉપયોગી થશે। તો શરૂઆત કરીએ શિક્ષણની વાતો। દર્શક મિત્રો, કોરોના છે ત્યાં સુધી કોરોનાથી આપણે હંમેશા વાતની શરૂઆત કરવી પડે છે। કોરોનાને કારણે હવે મને એવું લાગે છે કે કોરોનાની મહામારી અંતિમ તબક્કા તરફ છે અને હવે અંત એનો નજીક દેખાય છે। શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે નિયમિત, અને ધોરણ 10 અને 12ની ઓફલાઈન પરીક્ષા પણ એના નિયત સમયે લેવાશે, એટલે શિક્ષણ કાર્ય ધમધમતું થયું છે। હવે તો વાલીને માત્ર એટલી જ વિનંતી છે કે બાળકોને શાળાએ રેગ્યુલર મોકલે, રજા ન પડે એની કાળજી રાખે, તો બાકીનો હવે જે સમય છે એમાં અભ્યાસક્રમ પૂરો થઈ શકે। અત્યારે બધાને વિચાર આવે કે હવે કોરોનાના કેસ ઘટી ગયા છે, કોરોના હવે અંતિમ ક્ષણ તરફ જઈ રહ્યો છે, ટૂંક સમયમાં એવું લાગે છે કે આપણે કોરોનાની મહામારીમાંથી આપણે મુક્ત થશું એવી આશા અને અપેક્ષા છે કે 11 તારીખે આવતીકાલે નવી ગાઈડલાઈન જાહેર થશે। એમાં આપણને કરફ્યુમાંથી તો મુક્તિ મળશે, પણ માસ્ક ન પહેરવાની પેનલ્ટીમાંથી પણ હળવાશ મળશે। સામાજિક પ્રસંગો કે બીજા સામાજિક મેળાવડાઓ હોય એમાં સંખ્યાની પણ મર્યાદા છે એ હળવી થશે। આમ કોરોના મહામારી હવે અંત તરફ છે એવું હવે એકાદ બે દિવસમાં આપણને દેખાશે, એટલે શિક્ષણ કાર્ય હવે મોટાભાગની પરીક્ષાઓ આવનારા સમયમાં ઓનલાઈન લેવાશે, એ શિક્ષણ જગતના મહત્ત્વના સમાચાર છે એમ આપણે ચોક્કસ કહેશું। પણ આજે ગુરુવારે એક ખૂબ મહત્ત્વના સમાચાર સુરત માટેના છે। સુરત હવે એજ્યુકેશન હબ બની રહ્યું છે, એમાં સીએ, સીએસ અને સીએમએ કોસ્ટ એકાઉન્ટન્ટ માટેની પરીક્ષામાં પણ સારા કોચિંગ અને સુરતમાંથી વિદ્યાર્થીઓ ટોપ રેન્કમાં આવવા લાગ્યા છે ઘણા સમયથી, અને એવું સરસ મજાનું પરિણામ આજે સીએ ફાઇનલમાં સુરતની એક દીકરી રાધિકા બેરીવાલ એ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક સાથે ફર્સ્ટ નંબરમાં એ દીકરી આવી છે, અને ખૂબ ખૂબ અભિનંદન આપણે પાઠવવા છે। સીએ કારકિર્દી માટેની આ શ્રેષ્ઠ પરીક્ષા ગણાય છે, એ પરીક્ષામાં ટોપ 50માં સુરતના 2-5 વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે, પણ રાધિકાએ આ વર્ષે રેકોર્ડ બ્રેક કરીને સીએ ફાઇનલની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે, અને સુરતે પ્રૂવ કર્યું છે કે સીએ કોચિંગ સુરતમાં ખૂબ સરસ તૈયારી કરાઈ રહી છે, અને સુરત પણ હવે એજ્યુકેશનનું હબ બની રહ્યું છે। આવનારા સમયમાં સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતના તમામ પ્રાંતમાંથી પૂરતા નહીં પણ ઓલ ઇન્ડિયામાંથી સુરતમાં જે વસ્તી છે એના રિલેટિવ સુરતમાં આવીને સીએનું કોચિંગ કરી રહ્યા છે, એ ખૂબ મહત્ત્વની બાબત છે। આવનારા સમયની યંગ જનરેશનને સીએ જેવા અભ્યાસક્રમ કરવા માટે હવે મુંબઈ કે અમદાવાદ નહીં જવું પડે, સુરતમાં જ એની ફેસિલિટી। આ રાધિકા બેરીવાલ, મને લાગે છે કે બેરીવાલ પરિવાર મૂળ રાજસ્થાની પરિવાર હશે, સુરતમાં સ્થાયી થયેલો છે, અને દીકરી રાધિકાએ સીએ જેવા વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે। એટલું જ નહીં, રાધિકાનું એક સ્વપ્ન છે કે મારે સીએથી અટકી નથી જવું, મારે આઈઆઈએમમાં એડમિશન મેળવીને ટોપ મેનેજમેન્ટ અમાર પ્રોફેશનલ બનવું છે। ખૂબ ખૂબ અભિનંદન રાધિકાને, ખૂબ ખૂબ શુભેચ્છા, અને યંગ જનરેશનને રાધિકા તરફથી એટલું જ મોટિવેશન છે કે સફળતાને કોઈ મર્યાદા નથી, તમે કોઈ પણ સંજોગોમાં તમે ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો એની યોગ્ય
પ્લાનિંગથી મહેનત થાય તો રાધિકાએ આપણને બધાને ગૌરવ અપાવ્યું છે અને સુરતમાં સીએ માટે ખૂબ સારી તકો છે એ પ્રૂવ કરી આપ્યું છે. એ બદલ રાધિકાને રિયલ નેટવર્ક પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વાત પરીક્ષાની જ આવે તો ધોરણ 10-12ની જે પરીક્ષાના ફોર્મ બોર્ડ પરીક્ષાના ભરાઈ રહ્યા છે, ઓનલાઈન ફોર્મ ભરવાના છે, એમાં જે વિદ્યાર્થીને હજુ ફોર્મ ભરવાના રહી ગયા છે તે 16 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એની મુદ્દતને પૂરી થઈ ગયા પછી મુદ્દત લંબાવવામાં આવી છે. ફરીવાર જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના બાકી હોય તો 16 ફેબ્રુઆરી સુધીમાં એ ફોર્મ ભરી શકાશે. એ બાબતની સૌ નોંધ લેશો. તાજેતરમાં જ કદાચ ન્યૂઝ પેપરમાં અમે જે વાત કરીએ છીએ ને એ બનતી ઘટનાઓની માત્ર તમને જાણકારી આપીએ છીએ, જે આવનારા સમય અને વર્તમાન સંજોગોની સ્થિતિનો તમને ખ્યાલ આવે તો વિદ્યાર્થીને એની તૈયારી કારકિર્દીની ઘડતર વાલીને નિર્ણય માટે નવી જાણકારી અને ઉપયોગી થાય એવો જ અમારો આશય છે. વર્તમાન પેપરમાં જે ન્યૂઝ આવ્યા આપણને આમ લાગે કે ભણ્યા પછી નોકરી મેળવવી ખૂબ મુશ્કેલ છે અને એ થોડીક જગ્યાઓ માટે જ્યારે લાખો ઉમેદવારો એના ફોર્મ ભરતા હોય છે, એની પરીક્ષાઓ લેવાતી હોય છે, ત્યારે એવું લાગે કે નોકરી ખૂબ મોટી સંખ્યામાં લોકો શોધી રહ્યા છે. તાજેતરમાં જ તલાટીની ભરતી માટેની જાહેરાત આવી હતી, એ મેં કદાચ રિયલ નેટવર્ક પરથી કીધેલું. ગુજરાતમાં તલાટી માટેની ભરતી 3437, 3500 પણ પૂરી નહીં, એટલે 3437 ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં જે તલાટી મંત્રી આવે તલાટીની ભરતી માટેની જાહેરાત આવી હતી 3437 જગ્યા માટે. અત્યાર સુધીમાં 8,50,000 વ્યક્તિઓએ એના ફોર્મ ભરી દીધા છે. 3500 વ્યક્તિની જગ્યા માટે એવું લાગે છે કે આ 10 તારીખ 12 તારીખ એની છેલ્લી છે ત્યાં સુધીમાં અંદાજે 1,000,000 લોકો એ નોકરી મેળવવા માટે ફોર્મ ભરશે. દર્શક મિત્રો, એ દર્શાવે છે કે સારી નોકરી મેળવવા માટે કેવડી મોટી સંખ્યામાં લાઈન છે, એક પ્રકારની કોમ્પિટિશન છે, અને એ 1,000,000માંથી તમે 3500ની અંદર તમે આવી શકો એવી ક્ષમતા, એવો તમારો એટીટ્યૂડ, એ તમારી એ વ્યક્તિત્વ એવું બને કે તમે એમાં સિલેક્ટ થાવ, એનો જે પ્રક્રિયા હોય એમાંથી બહાર આવી શકો, આવું તૈયારી આપણામાં હોવી જોઈએ. ભવિષ્યમાં તમે કોઈ પણ નોકરી માટેની આ કોમ્પિટિશન એ તમારે એને ફેસ કરવી જ પડે, એનો કોઈ બીજો વિકલ્પ નથી. તો આ 3537 પોસ્ટ માટે લગભગ 1,000,000 લોકો લાઇનમાં છે આ તલાટી મંત્રી માટે, અને 15-2 સુધી એને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ધોરણ 9-12 શિક્ષણ કાર્ય તો શરૂ થયું પણ એની પ્રિલિમ પરીક્ષાઓ લેવા માટેના પણ શેડ્યુલ આવી ગયા છે. આ સમય દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક નિર્ણય લીધો છે, એ પણ ઘણા બધા વ્યક્તિઓને લાભ થાય એવો છે. અત્યાર સુધી BBA અને MBA જેણે કર્યું હોય એમને BEDમાં પ્રવેશ મળતો નહોતો, કારણ કે એના સબ્જેક્ટ નહોતા મળતા. તો BEDમાં એડમિશન લેવા માટે MBA કર્યું હોય કે BBA કર્યું હોય એ વિદ્યાર્થી BED કરી નહોતા શકતા. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની ગઈકાલે બેઠક મળી, એમાં નિર્ણય લેવાયો છે કે હવે BBA કર્યું હોય MBA કર્યું હોય એ વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને એકાઉન્ટ સબ્જેક્ટ માટે પદ્ધતિ માટે એ પ્રવેશ પાત્ર મેળવી શકશે. તો આ રીતે BBA અને MBAના વિદ્યાર્થીઓ જો શિક્ષણ એકેડેમિક લાઇનમાં જવા માંગતા હોય તો હવે અર્થશાસ્ત્ર એકાઉન્ટ સબ્જેક્ટ માટે એ પદ્ધતિ જે શિક્ષણની આવે છે એમાં તેઓ BEDમાં એડમિશન મેળવી શકશે. BEDની કોલેજો હવે BBAના વિદ્યાર્થીને પણ એડમિશન આપી શકશે એવી જાહેરાત થઈ છે અને એવો નિર્ણય લેવાનો છે. મને લાગે છે કે આ નિર્ણય ખૂબ સારો છે. પણ આ બધાની વચ્ચે આપણે ઘણા સમયથી કહીએ છીએ કે ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની ગયું છે, બની રહ્યું છે, બની ગયું તેમ નહીં કહી શકાય, ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે. તમામ વ્યવસાય હોય કે આર્થિક વ્યવહારો હોય કે કોમ્યુનિકેશન હોય એ હવે ડિજિટલ આપણે બની રહ્યા છીએ.
આપણે એ પણ જોયું છે કે સામાન્ય લગ્ન પ્રસંગની કંકોત્રી પણ અત્યારે 80% લોકો મોબાઈલમાં ખાલી ઇમેજ મોકલીને આમંત્રણ આપે છે. ફિઝિકલ કંકોત્રી હવે ઓછી થાય છે. એ બતાવે છે કે ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે. અભણ વ્યક્તિ પણ હવે આ ડિજિટલ યુગમાં એની સાથે જીવતા શીખી રહ્યો છે. એ ખૂબ સારા સમાચાર છે. પણ દેશનો વિકાસ કરવા માટે, દેશના યુવાધનને યોગ્ય તક આપવા માટે દેશે આ વખતના આપણા કેન્દ્રીય બજેટમાં પણ આની જોગવાઈ છે. એ અનુસંધાનમાં રાજ્ય સરકારે તાજેતરમાં નવી આઈટી પોલિસી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી બહાર પાડી છે. જેથી કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે નવું સ્ટાર્ટઅપ કરવા માગતા હોય, નવા સોફ્ટવેર ડેવલપ કરવા માગતા હોય, નવું HRD કરવા માગતા હોય, અરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી અંતર્ગત તમે એના માટે સ્કિલ ડેવલપ કરવા માટે કોચિંગમાં જવા માગતા હો તો તમને સબસિડી મળશે, તમને યોગ્ય રકમ મળશે. આમ સરકારે આઈટી પોલિસી જાહેર કરી છે. એ આવનારા સમયમાં ગુજરાત અને ખાસ કરીને સુરતમાં આઈટી ઉદ્યોગને ખૂબ ફાયદો થશે અને આઈટીમાં જવા માગતા આ લોકોને પણ ફાયદો થશે. પેલો નાનકડા માણસના ફાયદાની વાત કરીએ તો કોઈ વ્યક્તિ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એક્સપર્ટ થવા માટે કોઈ જગ્યાએ કોચિંગ લે અને કોચિંગની ફી 50,000 રૂપિયા સુધી વિદ્યાર્થીને એ કોચિંગ આઈટી રિલેટેડ નોલેજ પ્રાપ્ત કરવા માટે, સ્કિલ ડેવલપ કરવા માટે 50,000 રૂપિયા સુધીની કોચિંગ ફી સરકારશ્રી તરફથી આપવામાં આવશે. તમે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ થયા હો, પછી સોફ્ટવેર ડેવલપર હોય, ઓ લેવલ હોય, એ લેવલ હોય, અને હવે તો ઘણા બધા કોમ્પ્યુટરના લગતા કોર્સિસ છે, એ કોર્સિસ કરવા માટે તમને 50,000 રૂપિયા સુધીની સહાય ફી પેટે રાજ્ય સરકાર આપશે. આ ખૂબ મહત્ત્વના નિર્ણય છે. આઈટી પેટર્ન તમે કોઈ ડેવલપ પ્રોગ્રામ કરો તો આઈટી પેટર્ન કરાવવા માટે 5,00,000 રૂપિયા સુધીની સહાય મળવા માત્ર છે. એટલું જ નહીં, વીજ વપરાશ આઈટી રિલેટેડ તમે ઓફિસ શરૂ કરો, સોફ્ટવેર ડેવલપ કરતા હો, આઉટસોર્સિંગ કરતા હો, તો એ જે વીજળી વપરાશ છે એ વીજળીમાં ઘણી બધી રાહત અને મુક્તિ પણ આપવામાં આવી છે. આમ આઈટી માટેની ઘણી બધી રાહતો આપવામાં આવી છે, એ આઈટી પોલિસી અંતર્ગત છે. ત્યારે માત્ર એટલું મારે તમને કહેવું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને પુશ કરવા માટે, એનો વિકાસ કરવા માટે, એના કારણે નવી રોજગારીનું સર્જન થાય, એના માટે એક્સપોર્ટ થાય, આપણને રેવન્યુ મળે, એના માટે ગુજરાત સરકારે આઈટી પોલિસી ડિક્લેર કરી છે. એ ખરેખર આ ઉદ્યોગને ખૂબ મોટું પ્રેરક બળ પૂરું પાડશે. અને સુરત અગાઉ પણ કીધું છે ને, આજે આઈટી પોલિસી જોયા પછી એવું લાગે છે કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને હવે ત્રીજો ઉદ્યોગ આઈટી રિલેટેડ એ થશે ને આવનારા સમયમાં. સુરત આઈટી હબ તરીકે ઓળખાશે. સુરત ધીરે ધીરે શિક્ષણનું હબ બની રહ્યું છે, સુરત આઈટીનું હબ બની રહ્યું છે. એ સુરતના આ નવા જનરેશન માટે એ રોજગારીની ખૂબ મોટી તકો આવી રહી છે, એ ખૂબ સારી વાત છે. પણ અગાઉ જેમ કીધું, તલાટી માટેની 3537 બેઠક માટે લગભગ 1,00,000 ઉમેદવારો લાઇનમાં ફોર્મ ભરી રહ્યા છે. એવું જે ઘટના અગાઉ બની હતી, બિન સચિવાલયમાં ક્લાર્કની ભરતી, જેના 2 વખત પેપર ફૂટવાને કારણે એ પરીક્ષા મુલતવી રહી. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન જે આશિત વોરા હતા, એમણે રાજીનામું પણ આપ્યું. એ પોલિસી, એ જે પરીક્ષા હતી બિન સચિવાલય ક્લાર્કની, એ પરીક્ષા ફરી વખત એને મોકૂપ રાખવામાં આવી છે, એટલે કે રદ કરવામાં આવી છે, જે આ મહિનામાં લેવાની હતી. તો આમ બિન સચિવાલયના કારકુનો માટેની પરીક્ષા, નોકરી માટેની જે પરીક્ષા લેવાની હતી એ રદ કરવામાં આવી છે. હવે પછી નવી તારીખ ડિક્લેર થશે. આમ તો અગાઉ પેપર ફૂટવાને કારણે ખૂબ વિવાદ થયા, એની વાતો આપણે નથી કરવી. એ વખતે પરીક્ષા રદ થઈ, પરીક્ષા ફેડાતા એ તત્વોને પોલીસે પકડીને એને જેલ હવાલે પણ કર્યા. એ ઘટના બન્યા પછી પરીક્ષા ફરીથી લેવા માટે 13 ફેબ્રુઆરીએ આ પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર થયું હતું. પણ ફરી ચેરમેન આશિત વોરાએ રાજીનામું આપ્યા પછી એ પરીક્ષા માટે ફરી નિર્ણય લેવાયો નથી અને પરીક્ષા મોકૂફ રાખવાની છે. 2 વખત પરીક્ષા મોકૂફ રહી છે, આ 3જી વખત આ પરીક્ષા મોકૂફ રહેશે. 2018માં આ જાહેરાત બહાર પડી હતી
અને માત્ર 3901 એટલે 4000 ની પોસ્ટ પૂરી નહોતી, એના માટે 1,00,000 ફોર્મ ભરાયા હતા. આ 1,00,000 વ્યક્તિ પરીક્ષા માટે છેલ્લા 3 વર્ષથી રાહ જોવે છે. 3 વખત પરીક્ષા મુલતવી રહી છે એ ઘટના છે, પણ અત્યારે 13-2 પરીક્ષા લેવાની હતી એ પરીક્ષા રદ કરવામાં આવી છે. આઈટીની જ વાત કરીએ, એમાં 5 કરોડ રૂપિયા સુધીની લોનમાં સરકારની સબસિડી પણ મળે છે આ 3 ડેવલપમેન્ટ માટે. એ આઈટી પોલિસી માટે અનુકૂળતાએ ફરી કોઈ સ્પેશિયલ એનો કાર્યક્રમ રાખીને તમને માહિતી આપવાનો અમે પ્રયાસ કરશું. એક બીજો નિર્ણય લેવાનો છે, અને નાના માણસો ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા વિદ્યાર્થીઓ અત્યાર સુધી પ્રાઇવેટ શાળાઓમાં એટીટ્યૂડ ટેસ્ટ લેવાતા, અને એટીટ્યૂડ ટેસ્ટને કારણે વિદ્યાર્થી શેમાં એક્સપર્ટ છે અને રુચિ શેમાં વધારે છે, આવનાર સમયમાં સાયન્સમાં જવું જોઈએ, કોમર્સમાં જવું જોઈએ કેમ, એ પરીક્ષાને આધારે નક્કી થાય એવી જે પરીક્ષા લેવામાં આવતી હતી, તો આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એવું નક્કી કર્યું છે કે આ શાળાઓમાં, સરકારી શાળાઓમાં ભણતા 8 અને 9ના વિદ્યાર્થી માટે, બાળકો માટે એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે, તો એ પણ ખૂબ સારા સમાચાર છે. જો ભરતીની વાત કરીએ તો ભરતીમાં વનરક્ષકની ભરતી 334 જગ્યાઓ છે, એમાં પણ 4,95,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, અને 2018માં એ જાહેરાત થઈ હતી, પરીક્ષા લેવામાં નહોતી આવતી, મુલતવી રહેતી, કોઈને કોઈ કાનૂની વિવાદને કારણે વનરક્ષકની પરીક્ષાઓ નહોતી લેવામાં આવી, એ પણ 2018માં ભરતી પ્રક્રિયા થઈ હતી. હવે આપણા વનમંત્રીએ એવું કીધું છે કે ટૂંક સમયમાં એની પરીક્ષાઓ લેવાશે. તો 2018માં વનરક્ષક, વંશરક્ષક ક્લાસ 3ને માટે જેમણે ફોર્મ ભર્યા હતા એ વિદ્યાર્થીઓને, એ ઉમેદવારોને હવે ટૂંક સમયમાં એની પરીક્ષાની તારીખ જાહેર થશે, એની જાણકારી આપવાનો અમે પ્રયાસ કર્યો છે. આમ તો કોરોનાની મહામારી હવે અંત તરફ છે, આપણે એમાંથી મુક્ત થશું એનો ખૂબ આનંદ પણ છે, અને એને કારણે પરીક્ષાઓમાં ફેરફાર આવશે. અત્યાર સુધી ઓફલાઈનને બદલે ઓનલાઈન પરીક્ષાઓના નિર્ણય લેવાતા હતા, હવે જે ઓનલાઈન પરીક્ષાઓ જાહેર થઈ છે એને ઓફલાઈન પણ પરીક્ષાઓ લેવાનો નિર્ણય બદલાશે. આમ જીટીઓની પરીક્ષા 15-2થી ઓફલાઈન શરૂ થવાની હતી, એ હવે મોકૂફ રાખી હતી તે હવે લેવાશે. તો 15-2થી અગાઉ પરીક્ષા જે મોકૂફ રાખી હતી ઓફલાઈન, એ પરીક્ષા હવે 15-2થી ઓફલાઈન પરીક્ષા લેવાશે એવો નિર્ણય છે. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જો વાત કરીએ તો LLMમાં અત્યાર સુધી એવો નિયમ હતો કે એક વિષયમાં પણ જો એટીકેટી હોય તો 6 વિષયની પરીક્ષા ફરીથી આપવાની થતી હતી. એને બદલે હવે એકેડેમિક કાઉન્સિલે એવો નિર્ણય લીધો છે કે LLM એટલે વકીલ, લોની અંદર માસ્ટર ડિગ્રી, LLB પછી LLM, તો LLMમાં હવે 6 વિષયમાંથી જે વિષયમાં એટીકેટી આવી હશે એ એક જ વિષયની પરીક્ષા ફરીથી અપાશે, આવો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી બધા વિષયની પરીક્ષા આપવી પડતી હતી, એને બદલે હવે એક જ વિષયની આપવી પડશે. આ નિર્ણય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો છે. દર્શક મિત્રો, સમય ક્યાં કોઈની રાહ જુએ છે, આપણે સૌથી વધુ લોકો રાહ જોતા હોય તો નોકરી માટેની જાહેરાત જોવા માટે. રિયલ નેટવર્ક આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમ જે લાવે છે એની પાછળનો આશય અમારો એટલો જ છે કે નોકરી માટેની જાહેરાત એમના સુધી પહોંચાડીએ, તો વ્યક્તિને એ નોકરી માટે અરજી કરી શકે, હજુ ભણતા હોય એ લોકો એની તૈયારી અત્યારથી કરી શકે, આવો વિચાર કરી શકે, એનો ગોલ નક્કી કરી શકે, એટલા માટે આ જાહેરાત તમારા સુધી આપીએ છીએ. UPSC ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશનની જાહેરાત આવી ગઈ છે, અને એ UPSCની પરીક્ષા નોટિફિકેશન જાહેર થયું છે. 861 જગ્યા માટે આ જાહેરાત લેવાની છે, અને 5 જૂને એની પ્રિલિમ એક્ઝામ છે. હવે તો રાજકોટ, સુરત સહિત આખા દેશમાં 77 શહેરમાં આ UPSCના સેન્ટરો છે. તો ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જે આપણે સિવિલ સર્વિસ, જે IAS, IPS, IFS વગેરે છે, એની પ્રિલિમ પરીક્ષા માટેનો નોટિફિકેશન છે. 861 જગ્યા છે, આમાં જે ઉમેદવારો ફોર્મ ભરવા માગે છે એણે 22 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે.
અને પ્રિલિમ એક્ઝામ 5મી જૂને લેવાશે અને એમાંથી 861 છે એટલે 10-12 ગણા વ્યક્તિ મેન્સ માટે ક્વોલિફાઈડ થશે અને 16મી સપ્ટેમ્બરે મેઇન પરીક્ષા લેવાશે અને મેઇન પરીક્ષા પછી એમાંથી જે ક્વોલિફાઈડ થશે લગભગ 2500 જેવા વ્યક્તિના ઇન્ટરવ્યૂ લેવાશે અને ઇન્ટરવ્યૂમાં આવ્યા પછી મેઇનના માર્ક્સ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ મળીને એનું મેરિટ બનશે અને એ મેરિટમાંથી 861 બેઠકો માટે ઉમેદવારોને ક્વોલિફાઈડ કરવામાં આવશે. યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે upsc.government.gov.in પર આવેલા નોટિફિકેશનનો અભ્યાસ કરો. એની વિગત જાણીને તમે જો ક્વોલિફાઈડ હો એટલે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ કોઈ પણ યુનિવર્સિટીમાંની યુનિવર્સિટીમાંથી કોઈ પણ ગ્રેજ્યુએટ બી લાગવો જોઈએ. એ BDS પણ ચાલે, MBBS પણ ચાલે, BCA પણ ચાલે, BCOM, BBA વગેરે તો ચાલવાના છે. તો એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય, તમે UPSC માટે ફોર્મ ભરી શકો છો. અને હું ચોક્કસ એવું કહીશ કે દરેક વ્યક્તિએ જેને સરકારી નોકરી મેળવવા માટેનો ધ્યેય છે એણે આ પરીક્ષા આપવી જોઈએ, તૈયારી કરવી જોઈએ. તૈયારી કરીએ તો કશું અશક્ય નથી. એની વયમર્યાદા વધુમાં વધુ 32 વર્ષ. આના આખા નિયમો છે કે જનરલ કેટેગરીના વ્યક્તિ વધુમાં વધુ 6 ટ્રાય આપી શકે, બીજા અન્ય અનામત આવતો હોય SC ST કે OBC એને એમાં છૂટછાટ છે. એ તમે વધુ વિગત જાણી શકશો. અત્યારે તમે 22 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશો. એપ્લિકેશન ફી SC ST દિવ્યાંગ ઉમેદવારો માટે ફી ભરવાની નથી, પણ જનરલ કેટેગરીના ઉમેદવારોએ માત્ર 100 રૂપિયા ભરવાના છે. એની પ્રિલિમ, મેઇન એક્ઝામ અને પછી ઇન્ટરવ્યૂને આધારે તમારું આ મેરિટ બનતું હોય છે. તો તમે UPSCની વેબસાઇટ ઉપર જઈને અરજી ચોક્કસ કરી શકો છો. યાદ રાખજો 12 ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે. આ સિવાય આપણે બીજી ભરતી પ્રક્રિયા જોઈએ તો ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની 219 જગ્યાની ભરતી કરવાની છે. દર્શક મિત્રો, અમે આ દાખલે કે મોટેભાગે દિવ્ય ભાસ્કરમાં આવતી આ જાહેરાત તમારા સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. દિવ્ય ભાસ્કરનો અમે સહસ નોંધ લઈએ છીએ, પણ આવી જાહેરાત તમને દેખાડવાનો આશય એટલો જ છે કે ઘણી વખત આપણને વિચાર આવે, આપણા બાળકોને વિચાર આવે કે કોર્ટમાં જજ થવું હોય તો કેમ થવાય. એ લોકલ અહીંયા કોર્ટ આવે એમાં કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જજ થવું હોય તો શું એની ભરતી પ્રક્રિયા હોય. તો ગુજરાત હાઈકોર્ટની જે સિવિલ જજની ભરતી છે એના માટે 219 જગ્યા માટેની ભરતી છે. ઓનલાઈન અરજી કરી શકશે. નોટિફિકેશન જે છે એની યોગ્ય કાળજી રહીને તમે 22 માર્ચ સુધીમાં અરજી કરી શકશો. 22 માર્ચ કે 2 માર્ચ એ તમે વેરીફાઈ કરી લેજો. એમાં શૈક્ષણિક યોગ્યતા તો માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કાયદાની એટલે LLB મિનિમમ હોવા જોઈએ. એ ઉપરાંત સિવિલ કે ફોજદારી ક્ષેત્રે મંડળનો વકીલ તરીકેનો પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. વયમર્યાદા 35 વર્ષે, પણ SC ST માટે એમાં છૂટછાટ છે. સેલેરી પસંદગી પામતા ઉમેદવારોને 27,700 પે સ્કેલ અને ઉપરાંત બીજા જે ભથ્થાઓ મળે એ સહિત એની પગાર મળવાપાત્ર હોય છે. પસંદગીની પ્રક્રિયામાં એનો એક ટેસ્ટ લેવાય છે અને જેમાં ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ત્યારબાદ એક એલિજિબિલિટી ટેસ્ટ, જે ગુજરાતી ભાષા પાસ કરવી જરૂરી છે, અને પછી એની મુખ્ય લેખિત પરીક્ષા હોય અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ હોય, અને એ બંનેનો મેરિટ બને એ સિવિલ જજ તરીકે નોકરી પસંદગી પામતા હોય છે. આમ તમે કાયદાના સ્નાતક હોય અને સિવિલ કે ફોજદારી અધિકાર ક્ષેત્રની કોર્ટ જે છે એમાં તમે વકીલ તરીકેની પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ તો તમે સિવિલ જજની પરીક્ષા માટે ફોર્મ ભરી શકો છો. તો એ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 22 માર્ચ છે. છતાં મારો ડાઉટ છે કે તમે એની વેબસાઇટ ઉપર જઈને પાકી ખાતરી કરી લેજો. આગળની જાહેરાત જોઈએ તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ 151 જગ્યા ભરવાની છે. ફોરેસ્ટ ખાતું પણ એક ખૂબ સારું ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકાર અંદર આવે અને તમે એમાં ફોર્મ ભરવી હોય તો 22 ફેબ્રુઆરી સુધીમાં તમે ભરી શકશો. એ ફોરેસ્ટ જે વિભાગ છે એમાં અલગ અલગ પોસ્ટ છે. એનિમલ હસ્બન્ડરી, વેટરનરી સાયન્સ, બોટની, કેમેસ્ટ્રી, આમ તો એગ્રીકલ્ચર લગતી માહિતી જ હોય, સ્વાભાવિક છે ફોરેસ્ટ છે. એટલે જીઓલોજી, મેથ્સ, ફિઝિક્સ, સ્ટેટિસ્ટિક્સ,
જ્યુઓલોજી, એગ્રીકલ્ચર કે ફોરેસ્ટ્રીમાં બેચલર ડિગ્રી કરનાર ઉમેદવારો અરજી કરી શકશે. આ તમામ સબ્જેક્ટ તમે કૃષિ યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી હોય તો મોટે ભાગે આ બધા સબ્જેક્ટ એમાં આવે છે. આ વિષયમાં જેમણે સ્નાતક બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી હોય એ વિદ્યાર્થી આ પોસ્ટ માટે અરજી કરી શકશે. આમ તો યુપીએસસી દ્વારા આ પોસ્ટ ભરવામાં આવે છે. તો ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન ને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. એમાંથી 151 જગ્યા ભરાશે. 22મી ફેબ્રુઆરી સુધીમાં આ તમે ફોર્મ ભરી શકશો. ઉપર કીધી એ લાયકાત ધરાવતા વ્યક્તિ ઓછામાં ઓછા ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવેલી હોય, શૈક્ષણિક યોગ્યતા, વધુ માહિતી તમે ઓફિશિયલ વેબસાઇટ ઇન્ડિયન ફોરેસ્ટ ઉપર જઈને જાણી લેજો તો તમે ફોર્મ ભરી શકશો. વયમર્યાદા ઓછામાં ઓછી 21, વધુમાં વધુ 32ની વચ્ચે હોવી જોઈએ. અન્ય અનામતમાં આવતા વર્ગના ઉમેદવારોને એમાં છૂટછાટ મળશે. એપ્લિકેશન ફી ભરવાની નથી, પણ જનરલ ઉમેદવારોને 100 રૂપિયા ભરવાના છે. સેલેરી સરકારના નિયમ મુજબ યુપીએસસી પરીક્ષા લે છે. આ સ્કેલ ખૂબ સારો હશે. ઓનલાઈન અરજી કરવાની છે, એની પણ વેબસાઇટ છે upsc.gov.in ઉપર જવાનું, અને અંતિમ તારીખ પહેલાં અરજી તમે કરશો. આની પણ પસંદગીની પ્રક્રિયામાં પહેલાં પ્રિલિમ પરીક્ષા લેવાશે, પછી મેઇન પરીક્ષા લેવાશે, પછી ઇન્ટરવ્યૂ લેવાશે, પછી મેઇન અને ઇન્ટરવ્યૂના મેરિટના માર્ક્સ ભેગા કરીને ફાઇનલ મેરિટ બનતું હોય છે. સામાન્ય રીતે 151 જગ્યા હોય તો પ્રિલિમ પરીક્ષા બધા આપી શકે, કદાચ 5-10 લાખ લોકો આપશે. પણ એમાંથી 10-12 ગણા અને લગભગ 15,000-18,000 વિદ્યાર્થીઓ મેઇન પરીક્ષા આપશે આગળના મેરિટ પ્રમાણે, અને 15,000 મેઇન આપશે એમાંથી લગભગ 500 વ્યક્તિના ઇન્ટરવ્યૂ લેવાશે, અને એમાંથી 151 વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવશે. આવો ક્રાઇટેરિયા રફલી તમને અંદાજ આપું છું. તો તમે આ માટે તૈયારી અત્યારથી કરી શકો સરકારની આવી સરસ જોબ માટે. આગળની જાહેરાત જોઈએ. આવી જાહેરાત અમે તમારા સુધી આપીએ છીએ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પેટ્રોલ પંપે પેટ્રોલ તો ભરાવવા આપણે જઈએ છીએ, પણ આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પ્રક્રિયામાંથી એક પેટ્રોલ, તેલ, ઓઇલ બધું આવતું હોય છે. તો આ આઈઓસીએલ કંપનીમાં, આઈઓસી આપણે કહીએ છીએ ને, એમાં કંપનીમાં નોન ટેકનિકલની 570 જગ્યા છે, અને એના માટે અરજી મંગાવવામાં આવી છે. 15મી ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની છે. આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં અરજી કરવા માટે માન્યતા પ્રાપ્ત દોડમાંથી, એટલે માધ્યમિક શિક્ષણ બોર્ડ 12મા ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, એ ઉપરાંત એ અથવા તો આઈટીઆઈ કર્યું હોય તો એ 12મા ધોરણ સમકક્ષ ગણાય છે. ઓછામાં ઓછી લાયકાત આ હોવી જોઈએ, કારણ કે આ નોન ટેકનિકલ સ્ટાફની ભરતી છે. વયમર્યાદા વધુ 24 છે, એમાં છૂટછાટ મળી શકે, સેલેરી નિયમ મુજબ મળશે. એની ઓફિશિયલ જે વેબસાઇટ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન iocl.com પરથી તમને ઓનલાઈન અરજી કરી શકશો. આ 570 જગ્યામાંથી ગુજરાતમાં 61 જગ્યાઓ છે, અને એમાં મિકેનિકલ જે આઈટીઆઈ કરેલું હોય, ફિટર કરેલું હોય, ઇલેક્ટ્રિકલ કરેલું હોય, ઇન્સ્ટ્રુમેશન કરેલું હોય, સિવિલ કરેલું હોય, ઇલેક્ટ્રિશિયન સહિતની કેટેગરીમાંથી 61 જગ્યાઓ ગુજરાતમાં ભરવાની છે. આમ ઇન્ડિયન ઓઇલ કંપનીમાં 570 નોન ટેકનિકલ સ્ટાફ માટેની ભરતી છે. આ ઉપરાંત ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની પણ જાહેરાત છે. આ તારીખ 15મી ફેબ્રુઆરી છે. અમે માત્ર જે જાહેરાત આવે છે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. ઇન્ડિયન માટે ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની પણ એક જાહેરાત છે. તમે એ જાહેરાતને આધારે તમે ફોર્મ કરી શકો છો. આ એક ફિલ્ડ ઓફિસર છે. કેન્દ્રીય સચિવાલય, જેમ ગુજરાત સચિવાલય ગુજરાત સરકારનું આવે, એમ કેન્દ્ર સરકારનું કેન્દ્રીય સચિવાલય જે ભારત સરકારના અંડરમાં કામ કરે, એમાં નોન ગેજેટેડ આ ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર જેને GD કહેવામાં આવે છે, એની 38 જગ્યાઓની ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. 4 માર્ચ એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવાર જો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વિસ્તૃત માહિતી એની વેબસાઇટ પરથી તમને મળી શકશે. વય મર્યાદા વધુ વધુ 30 વર્ષ છે. સેલેરી સરકારના લેવલ 7 પ્રમાણે મળશે. ઓનલાઈન અરજી કરવાની છે. જરૂરી ડોક્યુમેન્ટને પણ ઉપરાશનનામે મોકલવાને, પોસ્ટ બેગ નંબર, ખરેખર ઈચ્છુક ઉમેદવાર અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ
આસનનામે મોકલવાના ફિઝિકલ તમારા પોસ્ટ છે મોકલવાના રહેશે એનો પોસ્ટ બોક્સ નંબર અને પોસ્ટ બેગ કીધું છે પોસ્ટ બોક્સ નંબર 001 છે લોસી રોડ હેડ પોસ્ટ ઓફિસ નવી દિલ્હી 11003 અને પસંદગી પ્રક્રિયા જે છે એમાં યોગ્ય ઉમેદવારની પસંદગી પહેલાં લેખિત પરીક્ષા લેવાશે અને ત્યાર પછી ઇન્ટરવ્યૂને આધારે પસંદગી કરવામાં આવશે તો કેન્દ્ર સરકારની ડેપ્યુટી ફિલ્ડ ઓફિસરની સચિવાલયની પોસ્ટ માટે તમે અરજી કરી શકો છો અને છેલ્લી તારીખ 4 માર્ચ છે. બસ દર્શક મિત્રો, સમય પૂરો થઈ રહ્યો છે. રિયલ નેટવર્ક આ શિક્ષણ શો કાર્યક્રમ તમને કોઈને કોઈ રીતે ઉપયોગી થાય એવા હેતુથી આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમને નમ્ર પ્રયાસ છે. દર ગુરુવારે આપણે આ રીતે મળતા રહીએ છીએ. તો દર્શક મિત્રો, રજા આપશો, આવતા ગુરુવારે રાત્રે 9 વાગે શિક્ષણ શો કાર્યક્રમમાં ફરી આપણે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.